नमस्कार वाला भाइयों अने वाली बहनों, फरी एक बार आपनु हार्दिक स्वागत छे ऑडियो लेक्चर ना माध्यम थी। आपणे फेराडे नो नियम नंबर एक ऊपर बात करी छे। हवे आपणे वात करवा जई रह्या छे फेराडे नो नियम नंबर बे। तो फेराडे शुं नवरो हतो, एक नियम आलीने एने शांति ना थई एटले आपणी मेथी माड्या पछी बी ए माणसने आपणा ऊपर दया ना आई एटले एणे आजे बीजो नियम आल दीधो। बराबर, फेराडे नो कयो नियम छे? बीजो। અમે આ લોકોને વૈજ્ઞાનિક બોલ, અમને આમ ખુશી થાય એમના નામ આવડીને કે ગુસ્સો આવે, ગુસ્સો આવે સરસ, વેરી ગુડ, એનો મતલબ બ્રિલિયન્ટ છોકરાઓ તમે સરસ। તો હવે શું એક તો મેંથી મારીને ઉપરથી ખુશ થવાનું, ટોપ આવવાનું નામ આવડી। ચલો હવે અહીંયા ધ્યાન આપજો, ફેરાડેનો બીજો નિયમ શું હે? ફેરાડેનો બીજો નિયમ, પણ મને મજા આવે, આ લોકો આવ્યા ના હોત તો અમે લોકો મંજીરા વગાડતા હોત, આ તો અમારે શું કહેવાય, કુળદેવી કહેવાય। દિવાળી દિવાળી આવે, થોડા પૈસા પૈસા નો ઓટો ગરી બાબુ બતાવજો, હા છોકરા ને ફટાકડા લાવવાના, ચડ્ડીઓ લાવવાની। તો ધ્યાન રાખજો ફેરાડે નો બીજો નિયમ। આમાં સિમ્પલ વસ્તુ હે કે ફેરાડેનો જે બીજો નિયમ હે એ, હવે ફેરાડે કેવું કર્યું, હોશિયાર થઈ ગયો થોડો, તો એણે વિદ્યુત વિભાજન કોષ લીધા। બરાબર, એક વિદ્યુત વિભાજન કોષમાં એણે NaCl ભર્યું, શું ભર્યું? NaCl। હવે ફેરાડે ડાયો થઈ ગયો, શું થઈ ગયું? એકમાં NaCl ભર્યું, બીજો કોષ લીધો એના અંદર એણે MgCl2 ભર્યું, શું ભર્યું? MgCl। ફેરાડે કે એકનો એક શું NaCl આવો કે નવું લાવો, શું લાયા? MgCl2। એણે બીજો એક કોષ લીધો, બરાબર, એના અંદર એણે MgCl2 ભરી દીધું, શું ભરી દીધું? MgCl2। બરાબર, ચલો તમારા કોઈ મિત્રો હોય ને ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય, એમને કહી દેજો હું આખે આખો કોર્સ યુટ્યુબ પર મૂકવાનો છું જ, એવું નહીં કે જ્યાં સુધી ઓનલાઈનમાં ઓનલાઈન ઓફલાઈન બધું થઈ જશે તો બી હું આખે આખો કોર્સ યુટ્યુબ પર ફ્રીમાં નાખવાનો છું જ, એ નક્કી હે મારા મગજમાં। એટલે કોઈ એવા તમારા મિત્રો હોય જેમની ફાઇનાન્શિયલ સ્થિતિ સારી ના હોય, ટ્યુશન ના જઈ શકતા હોય, એમને કહેજો આખે આખું કેમેસ્ટ્રી નાખવાનું છું 11-12 અને આ જ વર્ષે નાખી દે, 11-12 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ આખું કેમેસ્ટ્રી આ વર્ષે યુટ્યુબ પર નાખી દઈશું। ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને રોજના 4 લેક્ચરો આખે આખું કેમેસ્ટ્રી યુટ્યુબ પર આ ના વર્ષે નાખી દેવાનું છે। બરાબર, અમુક લેક્ચરો મને એવું લાગશે પ્રોબ્લેમ થયો, લેક્ચરો રિવાઇન કરીને આવતા વર્ષે એ લેક્ચરો બી નવા નાખી દેવાના છે। બરાબર, તો તમારા કોઈ એવો ફ્રેન્ડ્સ વગેરે હોય, મિત્રો હોય તો કહી દેવાનું, સબસ્ક્રાઈબ કરવી ના કરવી કોઈ મતલબ નહીં, હારું હોય જોઈ લેવાનું, બરાબર, સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, એવું ટેન્શન એવું કોઈ તમને કોઈ કશું કરવાની જરૂર નહીં, એમને એમ જોઈએ કે ભાઈ ફ્રી આવ્યું તો ફ્રી, પછી એમાં એવું નહીં કે સબસ્ક્રાઈબ કરીને જોવો, પછી તો ફ્રી ફ્રી એટલે ફ્રી, પછી અમુક કોઈ કોઈ માંગ નહીં ભાઈ તમારા તરફથી, એવી માંગે નહીં કે તમે શેર કરજો આ બદલે, કોઈ શું કરજો જ બધા આ બદલે, ગાળો આલજો પણ જોઈ લેજો, બરાબર, ચલો ફ્રી એટલે ફ્રી, પછી સમજે ને ભાઈ, NaCl બરાબર, એના બી શું હોય? NaCl2, અને બીજું હે AlCl3, શું હોય? બીજા બધા ટીચર્સ પ્રોફેશનલી મૂકે રિક્વાયરમેન્ટ ઉપર, એવું નહીં, મારી મરજીથી મૂકે, તમે જોવાનું તમારે રિક્વાયરમેન્ટ હોય એ ટોપિક ની તો ના હોય કઈ નહીં, ચલો ઓકે, શું હે AlCl3, હું આપણે કોઈ યુટ્યુબર બનવું નહીં, આ તો ખાલી આવું કે આપણાથી આટલી સેવા થાય એટલી હે, બરાબર, AlCl3, બરાબર, હવે અહીંયા ધ્યાન આવજો AlCl3, અહીંયા NaCl શું હે? NaCl, અહીંયા શું હોય? MgCl2, આટલી શું હોય? AlCl3, હવે આપણે એના અંદર શું કરીએ, બધું ધ્રુવ મૂકીએ અહીંયા, બરાબર, હા, અને જે લોકોને આગળના વિડીયો ના મળતા હોય પ્લેલિસ્ટ બધી પબ્લિક કરેલી જ છે મેં, બધી પ્લેલિસ્ટ પબ્લિક કરેલી જ છે, વિડીયો ભલે અનલિસ્ટેડ હોય, પ્લેલિસ્ટ પબ્લિક એટલે તમે અંદરથી બધું જોઈ શકો જે જોવું હોય, બરાબર, ચાલો હવે અહીંયા ધ્યાન આપજો કે આ NaCl બરાબર, MgCl2, બીજું શું હોય? AlCl3, તો ધ્યાન રાખજો, હવે એના અંદર આપણે અહીંયા બેટરી જોડીશું, જોડી બેટરી આ પ્લસ અને આ માઇનસ, ક્લિયર, એટલે પ્લસ અને આ માઇનસ, બરાબર, અહીંયા આ પ્લસ અને એટલે આ માઇનસ, બરાબર, AlCl3, હવે થાય કેવું કે બધામાંથી ક્યુ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે કેટલો ક્યુ, બરાબર, ઓકે,
તમારે ભાઈ એવું ટેન્શન હોય ને કે સાડું અમે પૈસા ભરીને બીજે ફ્રીમાં ભણે તો તમને કોઈએ ના પાડી નહીં, તમે ફ્રીમાં ભણી શકો ઘેર બે, કોઈ પૈસા ભરવા આવવા જરૂરી નથી. બરાબર, ચલો આ ધ્યાન રાખજો ક્યુ. અને એવું નહીં તમે બધા નહીં આવો તો હું વિડીયો નહીં મૂકે, તોય મૂકવાનો જ છું. કોઈ નહીં આવે તોય મૂકવાનો જ છું વિડીયો, એટલે એવું ટેન્શન ના લેતા. ચલો શું એ ક્યુ બરાબર, કારણ કે આ વખતે આપણા મગજમાં ઠસી ગયું હોય. બરાબર, ક્યુ ક્યુ જેટલો પ્રવાહ પસાર કરીએ કેટલો ક્યુ, આમાંથી બી કેટલો પસાર કરીએ ક્યુ, આમાંથી બી કેટલો પસાર કરીએ ક્યુ. બરાબર, હવે એક વસ્તુ ધ્યાન રાખજો, કન્ટેન્ટ એનું એ જ આવશે ઓફલાઈન ઓનલાઈન. ઓફલાઈનમાં શું એ ડર થોડી વધારે રહેશે, ધાક ધમકીઓ હશે બસ, બીજું કંઈ નહીં, ટેસ્ટ લેવાશે, માર્ક બુક થશે, આ એક નવો ફાયદો. ઓનલાઈનમાં એ બધું નહીં થતું બસ, બાકી કન્ટેન્ટ તો એનું એ જ રહેશે જે છે. હવે આટલે ધ્યાન રાખજો, આમાંથી ક્યુ જેટલો પ્રવાહ પસાર કરીએ આમાંથી બી ક્યુ, પ્રવાહ પસાર કરીએ આમાંથી બી ક્યુ. હવે હું એમ કહું કે અહીંયા એને સોડિયમ જમા થશે કેથોડ ઉપર. ચાલો હું કેમ બોલું, તમે કોણ જમા થશે કોના ઉપર, મારે બોલવાનું નહીં, મારે બોલવાનું આવતું નથી, તમે લોકો બોલશો. દેખો મેં સ્પેશિયલ પિન લઈ આવીશ એક મસ્ત, પછી હું આખી કાલથી એક બે વિડીયો બનાવીશ, તમને આઈડિયા આવશે. બરાબર, ઓડિયેશન અને વિડીયોમાં કોઈ ફરક પડે, ક્લેરિટી, અવાજ કશું નવું આવ્યું કે જો એન ગબર હે, થોડો સારા મને હે એકમાં અવાજ જ નહીં આવતું. મને એ વિડીયોની લિંક શેર કરવાની, બરાબર, મને એ વિડીયોની લિંક શેર કરવાની. કશું વાંધો નહીં, મને એ વિડીયો લિંક મળી દેવાનું કે સર આમાં પ્રોબ્લેમ છે. એટલે હાલ તો નવો નહીં ભણાવું તરતના તરત, પણ જેવો એ ટોપિક ચલાવતો હોય છે વખતે ગોઠવી નવો બનાવી દઈશ. બરાબર, સમજ્યા કે નહીં, જે બી પ્રોબ્લેમ લાગે મને ઇન્ફોર્મ કરી દેવાનું એકવાર તમારે, સમજ્યા કે નહીં. શોર્ટ આઉટ ગમે ત્યારે થાય, એકવાર તમારી ઇન્ફોર્મેશન આપવાની ફરજ તમારે પૂરી કરવાની. ઓકે, ને તમે જુઓ કે નહીં ચેપ્ટર નવું જુઓ, મળશે સોડિયમ, ને અહીંયા મળશે ક્લોરીન. ધારો કે અહીંયા જે સોડિયમ મળ્યો એનું વજન m1, ધારો કે જેટલો બી સોડિયમ જમા થયો જે નિપજ આપણને મળી સોડિયમ એનું વજન શું m1. બરાબર, હવે MgCl2 MgCl2 હકીકતમાં હશે શું, Mg2+ અને 2Cl-. ચલો Mg2+ નું ફ્યુચર શું, Mg2+ નું ફ્યુચર શું, Mg. અને Cl- નું ફ્યુચર શું, Cl2. મને એમ કહો આ રિડક્શન થયું કે ઓક્સિડેશન, રિડક્શન થયું તો ક્યાં મળવું જોઈએ, એન મતલબ કેથોડ ઉપર શું મળવું જોઈએ, મેગ્નેશિયમ, અને એનોડ ઉપર Cl2 ક્લોરીન. રેડી એગ ની વાત. બરાબર, ઓકે. બીજી વસ તો અહીંયા ધ્યાન રાખજો, AlCl3 AlCl3 માં છે શું, Al3+ અને 3Cl-. Al3+ નું ફ્યુચર શું, Al સોલિડ. અને 3Cl- નું ફ્યુચર શું, Cl. ના કશું નહીં, સોલિડ જ હોય ને એલ્યુમિનિયમ, તો આ વિમાનના અંદર એલ્યુમિનિયમ ના પતરા હોય પીગલી તો હોય તમે આપણે હવે. ચલો વિમાનમાં એલ્યુમિનિયમ જ હોય ને, ચલો મસ્તી કરું બોડી. ચલો પર્સનલ લઈ લીધું તે, કેમ તને જ કર્યો મેં કહું, તું પહેલા બધા નું કરતો ને એટલે મેં રિયલાઈઝ કરાવ્યું કેવું થાય કોક ને આપડે. ગર્લ્સ બેઠી હોય તને એવી ખબર ના આવે ગર્લ્સ છે, અમુક વસ્તુ કેવી નહીં કેવી. હા, હું તને રિયલાઈઝ કરાવવા કરતો હતો આવું કરીએ શું થાય. ચાલો
થઈ ગયું એમ છોડો હું આવું જો કે પણ જે કારણ વધારે પહેલું કારણ જેમ કોઈ ના પહોંચી વળે એમ પછી આપણે લઈ લઈએ થેન્ક્સ ફોર દેશ બરાબર અને આપણે સુંદરવાજી કહું ચલો ક્યાં હતા આપણે જે વાત હતી એમ પ્રમાણે મને પરિવર્તન હજી દેખાતું નથી કે દિવાળી ભાઈ રાખી ભાઈ નક્કી કરે હમણાં જેટલી મોજ કરવી એટલી કરું એટલી તાકાત હોય એટલી પછી મનમાં ના રહી જાય કશું વચન આપેલા હોય કોઈ જગ્યાએ તો પૂરા કરી દેજો એને છે લોંગ વચન આપ્યા હોય બરાબર એ બધા પૂરા કરી દેવાના ચાલો હવે આટલે ધ્યાન આપજો એને માંથી એને અને અમુક ઘણા બિચારા તૈયાર થઈ ગયા આગળ આવી જાય ધીમે ધીમે ભણવાનું વિચારી રહ્યા અને પેલા ભણતા હતા પણ શી ખબર શું નજર લાગી ચલો હવે અનુદળ એમ વન શું હે એમ વન અનુદળ શું હે એમ ટુ અનુદળ શું હે એમ થ્રી બરાબર મોટિવેશન ઊંધું ગયું મારું એમ મતલબ ચલો એમ વન એમ ટુ અને એમ થ્રી મને એમ કહું કે કોણ વધારે છે એમ વન એમ ટુ અને એમ થ્રીનો સંબંધ શું હશે આ વખતે ક્યુ તો સરખો જ છે મતલબ કે આને બી 100 કુલમ છે આને બી 100 કુલમ છે અને આને બી 100 કુલમ હે બરાબર સૌથી વધારે દળ તમને કયું પ્રાપ્ત થયું હશે સોડિયમ મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ તું હતી પોકુટીને અમેરે પોપટિયા જારામ જામ બેલા બેલા જોગ મારાણી તું હતી પોકુટીને ચલો કયું વધારે આવ્યું હશે દળ કહી દઉં બધાને સોડિયમનું દળ 23 છે બરાબર ગ્રામ એટોમિક માસ આનું ગ્રામ એટોમિક માસ 24 છે મતલબ ગ્રામ એટોમિક માસ તો સમજો અને કદ પરમાણ્વીય દળ આનું પરમાણ્વીય દળ 24 છે અને આનું પરમાણ્વીય દળ 27 27 એલ્યુમિનિયમ પરમાણ્વીય દળ આટલા ચુલ્લે દળ જોઈતા હોય તો હાલ દઉં એને કહેવાય ઇક્વિવેલેન્ટ વેઇટ શું કહેવાય આનું હે 23 કેટલું હે 23 આનું ઇક્વિવેલેન્ટ વેઇટ હે 12 કેટલું હે 12 ના આનું ઇક્વિવેલેન્ટ વેઇટ હે 9 કેટલું હે હજી બીજા દળ કોઈ માગો તો તમે હાલ દો તમે જે દળ માગો હાલ દો તુલ્ય દળ માગો તો તુલ્ય દળ પરમાણુ દળ માગો તો પરમાણુવી દળ મતલબ સૌથી વધારે કયું મળ્યું છે એમ કહો એમ વન એમ ટુ અને એમ થ્રી હવે મને એમ બોલ કે લ લખું કે ગ લખું અને લ કહેવાય અને ગ કહેવાય લેસ ધેન ગ એમ વન લેસ ધેન એમ ટુ લેસ ધેન એમ વાય સવે ડાયો ના દલ લખું એમ બોલ ને ચલ બધું લખેલું છે તો ચલ આનું કહેવું એમ થ્રી વધારે મળે છે આવું કહેવા માંગે ભાઈ નો મેં હર્ષિલ બરાબર ઓકે હર્ષિલ સાથે કેટલી પબ્લિક છે 1 2 3 4 5 દેખો કોઈ પબ્લિક આ ના જોઈએ મારે અમુક પબ્લિક શું આ છે કોઈ સાથે નહીં રે તો એને પછી ઊભા કરી સ્પેશિયલ કેસમાં ખકડાય હર્ષિલ સાથે કેટલા હે માગેલા નહીં હાથ બધાના આવી રીતે કમ્પ્લેટ ઊંચા કરવાના 100 ટી શર્ટ ના નીચેથી વાળ દેખાતા આનું ઊંધું કહેવા માગે હે ભાઈ બરાબર ભાઈ નો અમે નારણ બરાબર નિખિલ ગઈશું આપણે એને એમ વન એમ ટુ એમ થ્રી અને એનું કહેવું એ ઊંધું થાય બધું બરાબર એટલે હર્ષિલ એવું કહેવા માગે હે કે ડબલ્યુ ચલે છે જી એમ થાય એ જ છું ને મતલબ એમ ચલે છે
क्यों तो बगा सर कोई बता અને એ તો પહેલો નિયમ હતો ક્યુ ચાલે છે એમ એ તો ફેરાડેનો પહેલો નિયમ હે હવે તો ક્યુ તો સરખો જ છે તો ક્યુ ચાલતો હે નહીં તો ભઈ ક્યુ તો ચાલતો નહીં ઉભો હે બાબડો સોનો સો જ છે ક્યુ ચાલતો કે અરે કે ભાઈ કોકમાં 100 હે કોકમાં 500 હે કોકમાં 800 હે એમ કે ભાઈ ક્યુ ચાલતો હે તો તો ગોટુ હે આ તો કેવું હે કે અમે કોંગ્રેસ ને વોટ આપ્યો અને કોંગ્રેસ મજે મેઈ ને રાહુલ ગાંધી હે કે હું ભાજપ ને આલુ હર્ષિલ તો ના પાડે ભાઈ મેં બાપા હર્ષિલ જોઈ લઉં ચલો કેમ ચલે છે જી એમ આવું થવું જોઈએ અને નારણ આઈ થિંક એવું કહેવા માંગે એમ ચલે છે ઇક્વિવેલન્ટ વેઇટ હેને દેખો બંને વાત સાચી છે તો અહીંયા જોવા જઈએ ને તો પહેલા પરમાણુ દળ 23 પછી પરમાણુ દળ 24 અને પછી પરમાણુ દળ 27 ધારો કે પરમાણુ દળનો વધવાથી દળ વધતું હોય પરમાણુ દળનો વધવાથી દળ વધતું હોય તો તો એલ્યુમિનિયમ વધારે મળવો જોઈએ કારણ કે જેટલો પરમાણુ વધવો જોઈએ એટલો એમ વધવો જોઈએ પણ હું તમને કહું પ્રેક્ટિકલી એવું થયું નહોતું પ્રાયોગિક રીતે આવું ન થયું આવું ન થયું એનો મતલબ કે એમ ચાલે છે જીએમએમ અગર તમે નીકાળ્યું છે તો એ ખોટું છે એક્સપેરિમેન્ટલી આવું થયું નહીં પછી બધાએ શું કર્યું કે તુલ્ય દળ નીકાળ્યા હવે તુલ્ય દળ નીકાળતા આવડે છે મારો એક સ્પેશિયલ વિડીયો બે કલાક 30 મિનિટનો એક જ ટોપિક પર વાત કરીએ સડંગ 2.5 કલાક સુધી શ્વાસ લીધા વગર એટલે વચ્ચે વચ્ચે લીધા અમુક અમુક વાર તુલ્ય દળ કરીને મારું વિડીયો એન્ડ મેં ગ્રુપમાં બી મૂક્યો તો ઇક્વિવેલન્ટ વેઇટ એવું લખેલું યુટ્યુબ પર મળી બી જશે તમને ક્યાંક તો એના અંદર મેં શીખ્યું હોય કે કોઈ બી ધન આયન છે તેના તુલ્ય દળ કેવી રીતે શોધવા મેં એવું શીખ્યું હતું કે ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ જીએમ ડિવાઈડ બાય વેલેન્સ શું શીખ્યું હતું જીએમ ડિવાઈડ બાય વેલેન્સ એટલે એલ્યુમિનિયમ પ્લસ 3 એનું તુલ્ય દળ શું હે તેનું જીએમ કેટલું હોય 27 ભાગ્યા એની વેલેન્સ 3 એનું તુલ્ય દળ કેટલું હોય એક નિર્દોષ પ્રશ્ન મારો રહેશે ભાઈ શ્રી જંકોડી સાડી શોરૂમ બરાબર આકાશભાઈ માળીને કેળતા હે અમારે ચાલો હવે આટલું ધ્યાન રાખજો પ્રશ્ન એ મારો કે કોપર જે છે એનું કોપર 2 પ્લસ છે શું કોપરનું 2 પ્લસ અને આનું જે એટોમિક માસ છે એ છે 63.5 કેટલું હે 63.5 તો આનું ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું હશે જલ્દી ફટાફટ ભાઈ એ તો મને બી ખબર 63.5 ભાગ્યા બે ભાગ્યા કરીને ગાવાનું હોય 30 દુ 60 31 દુ 65 31.75 શું હશે 31.75 બરાબર આવામાં કેલ્સી વધવું પડે નાની ટોકણી પોણી લઈને આગળ થઈ લો દોડું જવાબ આવતો અરે મારા રામ સદ્ધિ આલો આલો હવે ચિંકનું બિંકનું કોઈ બી નું આવડશે તુલ્ય દળ શોધતા અને તમને કહી દઉં તુલ્ય દળ ઘણું વધારે સોડિયમ કોનો વધારે સોડિયમ એનું કારણે સોડિયમ બેટર શું હોય એને પ્લસ હોય શું હોય એટલે 23 ભાગ્યા 1 થાય એટલે એનું તુલ્ય દળ કેટલું આવે 23 મેગ્નેશિયમ શું હોય Mg2+ એટલે 24 ભાગ્યા 2 થાય એટલે એનું તુલ્ય દળ કેટલું આવશે કહો પડે છે ધ્યાન અહીંયા છે ઓકે એનું તુલ્ય દળ કેટલું આવશે 12 અને આ શું હોય આપણું એલ્યુમિનિયમ બરાબર એલ્યુમિનિયમ કેટલું હોય 27 ભાગ્યા 3 એટલે તુલ્ય દળ કેટલું થાય 9 એટલે તુલ્ય દળ જોવા જઈએ સૌથી વધારે સોડિયમ
તુલ્ય દળ જોવા જઈએ તો સૌથી વધારે સોડિયમ નું અને સૌથી ઓછું એલ્યુમિનિયમ. અને થયું તો એવું કે જેનું તુલ્ય દળ વધારે હતું એ વધારે મળ્યું હતું, જેનું તુલ્ય દળ વધારે હતું એ વધારે મળ્યું હતું. એનો મતલબ કે નિયમ આવો સાબિત થયો હતો, એમ ચાલે છે. ઇફ ક્યુ ઇચ અચ્છા ઇફ શું અચળ ક્યુ ક્યુ બોલે તો વિદ્યુત ભાર નો જથ્થો. નાને કહેવાય ફેરાડે નો બીજો નિયમ, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માંથી જુદા જુદા વિદ્યુત વિભાજ્ય જુદા જુદા એનસીએલ એનજીસીએલ ટુ એ અને એએલસીએલ બે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માંથી એક સરખા સમય માટે એક સરખા સમય માટે એક સરખો વિદ્યુત નો જથ્થો પસાર કરીએ છીએ. સમય બી અહીંયા એક સરખો રાખવાનો, સમજો એક સરખો સમય. અમુક શું 100 કુલમ 2 કલાક માટે, 100 કુલમ 3 કલાક, 100 કુલમ 5 કલાક, તો ના મજા આવે બરાબર. જુદા જુદા ફાટો દે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો માટે એક સરખા સમય માટે એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી વિદ્યુત ધ્રુવ પર જમા થતી નિપજોનું દળ, વિદ્યુત ધ્રુવ પર જમા થતી નિપજોનું દળ, દળ મતલબ એમ, એ વિદ્યુત વિભાજ્યના વિદ્યુત વિભાજ્યના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે, અથવા રાસાયણિક તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે, અથવા તુલ્યાંકના રાસાયણિક સમપ્રમાણમાં હોય છે, ઓવરઓલ તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે. વાત એવી ઓવરઓલ એમ ચાલે છે, ઇક્યુ એ મતલબ કે દળ ચાલે છે, તુલ્ય દળ વિદ્યુત ધ્રુવ પર જમા થતી નિપજોનું દળ ચાલે છે તુલ્ય દળ. બટ એટ વિચ કન્ડિશન? ઇફ ક્યુ એન્ડ ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ, સમય અને વિદ્યુત ભાર અગર અચળ છે તો. સમજ્યા કે નહીં બેટા? ઓકે, તો ફેરાડે નો બીજો નિયમ લખશો, સેકન્ડ લો ઓફ ફેરાડે નો બીજો નિયમ. હવે તારા ઉદર મને ગમશે નહીં, ચીચી આવશે. જુદા 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 વિદ્યુત વિભાજન કોષ માંથી જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખા સમય માટે એક સરખા સમય માટે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી એક સરખા સમય માટે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિપજોનું દળ, વિદ્યુત ધ્રુવ પર જમા થતી નિપજોનું દળ વિદ્યુત વિભાજન કોષમાં રહેલા, ફરીથી બોલું છું જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખા સમય માટે એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિપજોનું દળ તે વિદ્યુત વિભાજન કોષમાં તે વિદ્યુત વિભાજન કોષમાં રહેલા વિદ્યુત વિભાજ્યના તે વિદ્યુત વિભાજન કોષમાં રહેલા વિદ્યુત વિભાજ્યના રાસાયણિક તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે, રાસાયણિક તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે બરાબર છે. તો આવડી જશે બેટા? હવે આપણે ફેરાડે આ વસ્તુને સાબિત કરીને બતાવી હતી. ફેરાડે એવું કીધું હતું, ફેરાડે વાત કરી કે આપણી જોડે એક ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય. કેટલો જથ્થો? એક ફેરાડે વિદ્યુતનો જથ્થો એટલે 96500 કુલમ. એક ફેરાડે વિદ્યુતનો જથ્થો એટલે 96500 કુલમ. આ બાબતે આપણે ચર્ચા થઈ ગઈ કે એક ફેરાડે એટલે 96500 કુલમ. હા, ઘણી વખત
जो कोक निखिल भाई जेवा आई जाए बराबर तो एक फेराड એટલે 9500 કુલમ પ્રતિ મોલ બરાબર એનું કારણ એક ફેરાડે એ એક મોલ ઇલેક્ટ્રોન પર રહેલો વીજભાર હે એટલે ભાઈ શું હે કે 9500 કુલમ પ્રતિ મોલ એવું ભી લખવું પડે પછી મજબૂરીમાં અમાર જેવા ગરીબ શિક્ષક હોય બરાબર મંદીમાં બાકી અમે વર્ષોથી તેજીમાં તો આવું જ લખતા કે 9500 કુલમ પણ આ વર્ષ તમે સમજ્યા મોલ કહે તો મોલ લખવાનું માલ કહે તો માલ લખી દેવા ચલો ध्यान रखो एक फेराडे बराबर 9500 कूलम प्रति मोल खरेखर मोल आवे छे आम एवं नहीं आवत अने आ हिसाब थी अपने फरी एक बार जोवा जाइए तो डेल्टा जी जीरो इज इक्वल टू माइनस एन एफ टी जीरो शेल हतुं हवे आ माइनस एन एनो तो कोई आवे नहीं अने आनो शुं आवे कूलम प्रति मोल थई जाय रह्युं अने आनो शुं हतुं वोल्ट हवे कूलम इंटू वोल्ट एटले जूल थईए કુલમ ઇન્ટુ વોલ્ટ સુધી જાય જૂલ એટલે આર યુ ઓવરઓલ નીકળીને શું આવી જાય જૂલ પ્રતિ મોલ તો આ જૂલ પ્રતિ મોલ થઈ જાય એટલે મતલબ વધારે સાચો હતો નિખિલ જેવો તેવો સાચો નહોતો હાઈલી સાચો હતો બરાબર પણ હું એમ કહું કે એટલું બી સાચો તો હે આપણે માલ લઈએ અકોર્ડિંગ ટુ એનસીઆરટી કોઈ પેલી ખોટી વસ્તુ નહીં અને પહેલાં તો એ વાતનો આનંદ હે કે છોકરું આટલું વાંચી રહ્યું હોય દેખો ભૂલ કોણ કાઢશે હું ભણાવું એમાં ભૂલ કોણ કાઢી શકે જે ઘરે જઈને મેં ભણાવ્યું એ વાંચે છે અને ચોપડી વાંચે છે બાકી જેવા તેવા ભાઈલાઓના કામ નહીં ભૂલ કાઢીને લાવે ભૂલ કાઢશે એ મડદ હશે કોણ હશે હા મડદ હશે નકર ભાઈલીઓ થોડી ભૂલ કાઢીને લાવશે કેમ કે મડદનો દીકરો જે મડદ છે ને એટલે ઘેર જઈને વાંચે લવારી કરવા કરતા એટલે એને ભૂલ મળે છે ને ભૂલ કાઢીને મારા સુધી લાવે છે અંદરથી સ્વાગત પણ આ તો ખાલી મજાક કરું એમને મારી આદત પ્રમાણે બરાબર બાકી વેરી ગુડ અને પ્રાઉડ ઓફ યુ બરાબર ને આવી રીતે ભૂલ કાઢીને લાવશો મને બહુ ગમશે ને હું તો વિડીયો લેક્ચર્સના માધ્યમથી જોવે એમને બી કહી દઉં કમેન્ટમાં લખી દેવાની જે બી ભૂલ હોય ચિંતા કર્યા વગર હું બી માણે શું ભૂલ થઈ શકે તો ધ્યાન રાખજો ડેલ્ટા જી જીરો શું માઇનસ એન એફ ઈ જીરો હવે આ જે ફેરાડે હોય કુલમ મોલ હોય બરાબર એ હિસાબથી બી જૂલ પર મોલ થવું જોઈએ ઓકે હવે ફેરાડે કીધું કે આપણે એને એક ફેરાડે જથ્થો પસાર કરાવીશું કેટલો એક ફેરાડે બોલવું એટલે તમારે સમજી લેવાનું 9500 કુલમ વપરાઈ ગયા ભાઈ એમ કહું બે ફેરાડે વપરાય એટલે તમારે સમજી લેવાનું 1,93,000 કુલમ ગયા કર દો તમે 9500 ગુણ્યા બે એટલે 9 2 18 180 અને 6 2 12 180 ને 12 કેટલા થયા 1,92,000 મોકલશો સારું નહી લાગતું ચલો થઈ ગયું સમજાય કે નહી તમે દુકાનદાર હો ને મોઢે હિસાબ કરો પર્સનાલિટી પડે કેલ્ક્યુલેટર કરતા પબ્લિક કેટલી મળે દેખી તમારા ઉપર મેં કશું નહી કરી મેં ખાલી એ કરી બંધ કરી દીધું પણ તમારી ઉડે તો પબ્લિક ને મજા કેવી આવે જોયું જોશ જોશ થી દાળી હારી હાલી હસતા ઓરિજિનલ એવું ઢાંકણી મોડી લઈને લેમ્બોર્ગિની ડૂબી મારે બરાબર એને આપણે હવે આ વખતે નવું સ્વરૂપ આપી દીધું હ
હવે ભાઈ આ ફેરાડે બરાબર ફેરાડે એમ કીધું કે આપણે જોડે NaCl છે એમાં હે શું Na+ NaCl માં હે શું Na+ આપણે જોડે MgCl2 હોય તો એમાં હે શું Mg2+ આપણે જોડે AlCl3 માં હે શું Al3 આ બધું લખાય નહીં કોના અંદર શું સિક્રેટ વાત છે બરાબર હવે બધાને એક એક ફેરાડે ઇલેક્ટ્રોન આપીએ કેટલા ઇલેક્ટ્રોન એક ફેરાડે યાની એક મોલ ઇલેક્ટ્રોન કેટલા એક મોલ ઓકે તો આપણે આને એક મોલ ઇલેક્ટ્રોન આલીએ આને બી કેટલો ઇલેક્ટ્રોન આલીએ એક આને બી કેટલો આલીએ એક હવે એક એક ઇલેક્ટ્રોન આપ્યા ને હવે તમારે આને એક એક ની સમજવાનું નહીં એક મોલ ઇલેક્ટ્રોન બળી તકલીફ પડી કે એક હે ને અમે એક મોલ કે વિદે સમજી લઈએ એટલે હું કરું તો જ તમને વાંધો હોય હમણાં બીજા લોકો કરે ને સ્કૂલમાં તો કોઈ વાંધો નહીં આ બધું એ લોકો મારા બેટા આવું કહેશે ને ટુ એન એચ થ્રી ગિવ્સ એન ટુ વત્તા થ્રી એચ ટુ અને પછી એ લોકો એવું બોલશે ત્રણ મોલ હાઇડ્રોજન તો કોઈ ભળે નહીં અને હું બોલીશ ને કેવી રીતે ત્રણ મોલ ત્રણ મોલ જ કહેવાય ને તો આગળ લખ્યું એને તત્વ યુગમિતિ કહેવાય શું કહેવાય ભાઈ એવું થોડી કે ત્રણ હાઇડ્રોજન ને ફટાઈશું આને ત્રણ મોલ હાઇડ્રોજન બોલાઈશું આને ત્રણ મોલ હાઇડ્રોજન અને શું બોલાય એક મોલ હાઇડ્રોજન દેખો મને ખબર એ કશું નહીં આગળ હવાય પણ જેના આગળ કઈ નહીં એના આગળ એક જિસકા કોઈ નહીં ઉસકા માલિક એક હારી હોય તો ચલ ઓકે કશું નહીં નામ જત કઈ જો હવે તો વાત એ હે કે જેના આગળ કઈ નહીં એને એક મોલ આપણે કહીએ છીએ આના મોલ કેટલા બે હવે થોડી બુદ્ધિ રાખો આના આગળ કશું નહીં હતો એક હશે આના આગળ કઈ નહીં હતું એક હશે એમ એટલે આ એક મોલ આવી એક મોલ અને એક મોલ ઇલેક્ટ્રોન એટલે એક મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022×10²³ ઇલેક્ટ્રોન અને આમના પરનો કુલ વિદ્યુતભાર થશે કેટલો 9500 એટલે એક ફેરાડે જેટલું થઈ જશે તો આપણે એમ કહી શકીએ કે સોડિયમને એક ફેરાડે જેટલો વિદ્યુતભાર આપવામાં આવી રહ્યો છે એક ફેરાડે જેટલો પ્રભાવ આપવામાં આવી રહ્યો છે એવું બોલાય કે નહીં એવું બોલાય કે મેગ્નેશિયમને એક ફેરાડે પ્રવાહ મળી રહ્યો છે એક ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો મળી રહ્યો છે બોલાય ને અહીંયા એવું બોલાય કે ના બોલાય કે એક મોલ નાઇટ્રોજન ને ત્રણ મોલ હાઇડ્રોજન મળી રહ્યા છે બોલાય કે નહીં ત્યારે જઈને બે મોલ અમોનિયા બની રહ્યો છે શબ્દોમાં ભૂલ હોય પાછા ફેંકજો હું જે શબ્દો બોલું છું એમાં ભૂલ હોય પાછા ફેંકજો એક મોલ નાઇટ્રોજન ને ત્રણ મોલ હાઇડ્રોજન મળી રહ્યો છે અને બે મોલ એમોનિયા બની રહ્યો છે અને તમને ભૂલ લાગતી હોય તો પહેલું ચેપ્ટર કોઈને મેં ભણાવ્યું નથી સીધી વસ્તુ હોય એમણે ભણાવ્યું એમને જઈને કોચિંગથી ચાલો બાકી વાત તો આવી બોલાય અને બોલવી હોય તો કેમ ના બોલાય તો પછી અહીં એવું બોલાય ને એક મોલ સોડિયમ ધન આયન એક મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી રહ્યા છે એક મોલ સોડિયમ ધન આયનો 9500 કુલમ જેટલો વિદ્યુતભાર સ્વીકારી રહ્યા છે અર્થાત એક મોલ સોડિયમ આયનો એક ફેરાડે જેટલો વિદ્યુત ભારનો જથ્થો સ્વીકારી રહ્યા છે રાઈટ કશું ખોટું નહીં તમને બોલતા નહીં આવડતું કશું ખોટું નથી બોલતા તમને નહીં આવડતું બરાબર કશું બનશે એને સોલિડ અને કેટલો બનશે એને સોલિડ ખોટા તમે સાચા છો પણ ધારો કે મારે એમ જી જ બનાવવું હોય તો બે ઇલેક્ટ્રોન જોઈએ બે ના રાખીને એક રાખીને જ એમ જી બનાવવો હોય તો સમજો મારે તો કે એમ જી જ બનાવવો હોય ઇલેક્ટ્રોન કેટલા લેવા પડે બે પણ મારા જોડે એક ફેરાડે છે બે ફેરાડે નથી ચલો કશું ની વાત જવા દઈએ એક મોલ નાઇટ્રોજન સાથે ત્રણ મોલ હાઇડ્રોજન ભળે તો એમોનિયા કેટલો બને બે પણ મારા જોડે હાઇડ્રોજન 1.5 મોલ જ છે ત્રણ મોલ નહીં બરોબર હે જ નહીં મારા જોડે ત્રણ મોલ મેં મારી બધી પ્રોપર્ટી વેચી ત્યારે જઈને 1.5 મોલ હાઇડ્રોજન આવ્યો મારા જોડે અને નાઇટ્રોજન મારા જોડે 1 મોલ હે અને એમોનિયા મારે બનાવવો હોય તો કેટલો બનશે એક મોલ બને પછી કેટલો બને એક મોલ બને અને પછી આ થઈ જવાના પછી નાઇટ્રોજન બધો વાવરવાની થોડો પડ્યો રાખવાનો પછી લોન થોડી લેવા જવાની બેંકમાં કે લોન લઈને હાઇડ્રોજન ખરીદવું એવું
જેટલું ગોદડી એટલે જ પગ પોળા કરે ને ભાઈ, સમજે નહીં ને, હમણાં શિયાળો એટલે ઠંડી લાગે, વસ્તુ સમજે પડે કે નહીં? તમારું આડોડ, તમે અડધો વાપરો અડધો પડે રાખો, એક બનાવો, તમને કોને પીળા ચાવડ મોકલે પૂરું રસી કાઢો, સમજો? તમે બે ભેરાડે આપો, તમે કેટલા આપો? બે ભેરાડે, તો આ તમને કેટલું મળે? એમજી મળે ને, તમારો એક ભેરાડે તો અડધો એમજી મળશે કે નહીં એની માટે? એટલે 10 રૂપિયા બે ચોકલેટ આવે તો પહોંચની એક તો હાલ ભાઈ, સીધી વસ્તુ હે ને બધા, તો પછી ચલો તો ફેરાડે હું કહેવા માંગતો એમ કે ભાઈ અડધો તો મળશે નહીં, હવે આને ત્રણ ની જરૂર, કેટલા ની? ત્રણ, ધારો કે ત્રણ હાલ તો તું મળે શું? ધ્યાન સોલિડ મળે, પણ હવે ત્રણ હે નહીં, ચડ્ડી બહાર જાય ત્રણ લેવા જવું તો આપણે હવે હે ગયેલું, એક કેમ કે ફેરાડે પહેલા કહી દીધું હોય કે બધાને જથ્થો ક્યુ કેવો હાલવાનો હોય, ક્યુ ક્યુ અને ક્યુ, ધારો કે આને 1 ફેરાડે હોય તો આને બી 1 ફેરાડે, આને બી 1 ફેરાડે, પછી તમે તમારે ચેટિંગ ના કરી શકો, પછી તમે એવું કરી, હવે ધારો કે હું આને 1 ફેરાડે આપું તો મને એલ્યુમિનિયમ મળે કેટલું? 1/3 મળે, કેટલું મળે? હવે હું સમજાવું તમને, તમે કહેતા હશો મને ખબર હોય તમને મારા જેવા પ્રશ્નો થઈ ગયા, પ્રશ્ન એવા થયા હિસાબ Al+3 હે તો આ ઇલેક્ટ્રોન લઈ અને Al+2 ના બનાવે, ત્રણ હતા તો એક ઇલેક્ટ્રોન આવે તો બે ના બનવું જોઈએ, સાચી વાત છે, બને એવું બને, સાચી વાત તમારી છે, પણ હું તમને કહું એવું બી બની શકે, કારણ કે Al+3 અને એક ઇલેક્ટ્રોન લાવે તો એ Al2 બની શકે, ખબર? હા, આવામાંથી આવું બને ને તો એક મોલ પૂરું બને, આવામાંથી આવું બને તો એક મોલ પૂરું બને, ધારો કે મેં 10 રૂપિયાની 10 ચોકલેટ લેવી હોય તો રૂપિયાવાળી લેવી પડે અને પછી 10 પૂરી મળે, પણ ધારો કે 2 વાળી લેવી હોય તો 5 મળે, સમજે ને પડી કે નહીં? આમાંથી આ બનાવું ને રૂપિયાવાળી ચોકલેટ હોય, Al3+માંથી Al2+ જવું હોય 1 રૂપિયાની ચોકલેટ હોય, જેટલું હાલશું પૂરી પડશે, એક હાલ્યું એક મળશે, સમજે ને પડી કે નહીં? પણ Al3+માંથી Al બનાવું ને 3 રૂપિયાવાળી ચોકલેટ, કેટલા વાળી? કારણ કે તમે 3 આલશો ને ત્યારે જઈને 1 ચોકલેટ મળશે, પણ તમારે પાસે રૂપિયો હોય કે નહીં ચોકલેટ લેવી તો ચોકલેટ કેટલી મળે? ત્રીજા ભાગ, અડધી વાળી વાળી, એક વાર ફરી એક વાર ઢાંકણી પાડી લે, ચોકલેટ કેટલી મળશે? ત્રીજા ભાગ, ત્રીજા ફરી વાર ઢાંકણી, ચલો કેટલી મળશે ચોકલેટ ત્રીજા ભાગ? એટલે ત્રીજો ભાગ છે, અડધી લાવ્યો ક્યાં દીધું? વાત એ કે ચોકલેટ કેટલી મળશે ત્રીજા ભાગની? છાતી દુખવા આવ્યો હશે, પબ્લિક ને પેટમાં દુખવા આવે ને, હશે હશે મારી છાતી દુખવા આવ્યો હશે જ કરીને પેટ તો જતું રહ્યું. ચલો આકાશ ખુશ મત થાઉં, કશું થાય નહીં, મને ભલે માતા મોકલી પણ લાગે. ચલો Al+3+ ઇલેક્ટ્રોન 1/3 શું હે? એલ્યુમિનિયમ, સમજ્યા કે નહીં? તો આટલું બનશે. હવે સમજો કે એક સોડિયમ બન્યો, એનો મતલબ કેટલો સોડિયમ હે? 23 ગ્રામ. 1 ઓફ મેગ્નેશિયમ, એનો મતલબ કેટલો મેગ્નેશિયમ હે? 12 ગ્રામ. સમજો 1 મેગ્નેશિયમ હોત તો 24 ગ્રામ, કેમ કે એનો પરમાણ્વી દળ જેટલો, પણ આ 1 ઓફ મેગ્નેશિયમ એટલે 12 ગ્રામ, 1 સોડિયમ તો 23 થશે. 1/3 એલ્યુમિનિયમ કેટલો થાય? 9 ગ્રામ થાય, કેમ કે 1 એલ્યુમિનિયમ હતો ને તો 27 ગ્રામ, આ 1/3 એટલે કેટલો થાય? હવે મને એમ કહો 23 ગ્રામ સોડિયમ નું શું હોય? GaM હે કે EQ હોય? પરમિશન લેવાની જરૂર નહીં, તમે જઈ શકો, કશું ચિંતા કરવાની, અમુક વસ્તુ પરમિશન લેવાની જરૂર નહીં, બરાબર? પણ એનો અર્થ એવો બી નહીં કે આ મારો સહજ સ્વભાવ છે. સારો સ્વભાવ ખાલી શું હે કે સારો સ્વભાવ ના હોય ને તમે ભણવાની મજા ના આવે તમને. હવે આ કોઈ ચગલી પોપટની વાર્તા થાય નહીં, હું સિરિયસ થઈને ભણું, તમે ભણો આ બધું. હવે એલ્યુમિનિયમ ને ફેલ્યુમિનિયમ ને હવે શું હે, આ બધું હું તમને એકદમ સાયન્ટિફિક લેંગ્વેજમાં બોલું, ટેકનિકલ લેંગ્વેજમાં બોલું, તમને એમ લાગે એની માને કેવા આવી ગયા. એક તો એટલું પેટ્રોલ વાળી ડીઝલ વાળી ના આવ્યા હોય, બરોબર? ઉપરથી ભાવ એવો સબ્જેક્ટ બગલ લેવા દેવાનો કદી અભળ્યો ના હોય, સમજે ને બેટી? આપણે દોસ્તારો બધા મજા કરતા હોય, સ્ટેટસ રાખતા હોય, બરાબર ને? મારા ભાઈનો છે બર્થડે ને એવું બધું, નગરી સજાવો, પેલા આર્ટ્સ કોમર્સ વાળા ને આપણે એની માને બુકો સજાવતા હોઈએ બેન, પછી આપણે જીવ પડતો હોય ને આવામાં એવી ફેકલ્ટી ભટકાય, એટલે પછી જાણી જોઈએ એનું સ્વભાવ એટલા માટે એવો રાખવું, તમને ક્યાંય એવું ના લાગે તમે સાયન્સમાં છો, તમને એવું લાગવું જોઈએ ચાલો આપણે આર્ટ્સ કોમર્સ કરતા બી જલસાય, એટલે આપણે એવો સ્વભાવ રાખીએ. ઘણી વખત શું થાય, હું છોકરો મજાકમાં લઈ લે કે આ સાહેબ દેવા છે, પછી દો
શરૂઆતને મોઢું પછી ફ્રેક્ચર થાય એટલે મળે બીજા હા એટલે ખાસ કરીને આવું હું હાથ ઉપાડતો નહીં જનરલી તો નહીં જ ઉપાડું મને બહુ રેર કેસમાં ઉપાડું હા પણ જે દાડે ઉપાડું એ દાડે ન્યૂઝ બને પછી સીધી સમજાય કે નહીં પછી તો સીધું ન્યૂઝમાં જ આવે ઠેન હેડલાઇન સાગર માટે ઉપાડો હાથ ખુશ મત ચાલ દુનિયાનું કોઈ બી આયન તમે બોલો એ ધાતુ લઈ લો તમે કોઈ ધાતુ લો બોલો કઈ ધાતુ લેવી કોઈ બી ધાતુ નું આયન બોલતો જે ઈચ્છા થાય બોલ બેટા દોસ્તાની ઈચ્છા કે એફી ટુ પ્લસ લો હવે હું એને એક ફેરાડે પ્રવાહ આપું કેટલું ફેરાડે દેખો મારા જોડે એક ફેરાડે થી વધારે હે નહીં બરોબર અમે બજેટમાં હું કરી શકું આપણા ભાઈ એક ફેરાડે છે બરાબર આજે એક ફેરાડે કાલ તમે કહ્યા છો 15 ફેરાડે લઈને આવે તો આ એક ફેરાડે આલ્યું હવે મને એમ કહો અમે બને શું વન ઓફ એફી બનશે શું બનશે વન ઓફ એફી સમજો આપણે એને બેટા વિદ્યુત વિભાજન કરી રહ્યા છીએ શું કરી રહ્યા છીએ એટલે વિદ્યુત વિભાજનમાં જે આયન હોય એ પોતાના મૂળ સ્વરૂપમાં ફેરવવું જોઈએ ને તો આપણે વિદ્યુત વિભાજનની વ્યાખ્યા પાડી એવું કહેવાય તમે એમ કહેશો સાહેબ તમે 3 ને 2 માં કેમ ફેરવતા નહીં સીધું તમે 3 માંથી AL માં જાવ છો વિદ્યુત વિભાજનની વ્યાખ્યા શું હતી સ્વગન ગઈન કો પોતપોતાના હૃદયની વિદ્યુત વિભાજનની વ્યાખ્યા શું હતી વિદ્યુત વિભાજનમાં રહેલા ધનાયન કે ઋણાયન એમને મૂળ અવસ્થામાં લઈ જવા એને વિદ્યુત વિભાજન કહેવાય આવું કરશો શરમ આવે તમને આ મૂળ અવસ્થા એલ્યુમિનિયમની આ મૂળ અવસ્થા એલ્યુમિનિયમનું Al2+ એલ્યુમિનિયમની મૂળ અવસ્થા આ ભલે હું તો તમારો જોડે ઓછા કુલમે તો હું તો ઓછા લઈ જાઉં પણ લઈ જાઉં મૂળ અવસ્થા તમારા જોડે વૈરાન ખુશ કરવાના પૈસા નહીં હું તો કહું સેવ સ્વિટરલેન્ડ લઈ જવાના તો સિમલા મનાલીમાં સ્વિટરલેન્ડ બતાડ દે ઉલ્લુ બને સમજ્યા કે નહીં અને એ તો શું બની જાય ચલો એમ માટે આયા જોઈ લો હવે એટલે ધ્યાન રાખજો એફી ટુ પ્લસમાં શું નાખી ઇલેક્ટ્રોન હવે ખબર હે એફી પ્લસ વન બનશે પણ એફી પ્લસ વન બનાવવાથી તમે જે કર્યું ને એને વિદ્યુત વિભાજન ના કહેવાય એને કહેવાય વિદ્યુત ઠોકન બરાબર ને આપણે કરી રહ્યા છીએ વિદ્યુત વિભાજન અને વિભાજનની વ્યાખ્યા એવી એક તમારે લાવવું પડે કયું સ્વરૂપ મૂળ સ્વરૂપ ભલે મને કોઈ અડધું જ આવે પણ લાવવાનું મૂળ સ્વરૂપ સમજ્યા કે નહીં ખબર પડી કે નહીં બુદ્ધિ વપરાય ભલે આવે મોડી ભલે હું તો કોઈ 80 વર્ષે આવે પણ લાવવાની માધુરી દીક્ષિત છે એમાં એમાં રહી જાય ધ્યાન રાખજો ધ્યાન રાખજો તો એફી ટુ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ વન ઓફ એફી સોલિડ હવે હું એમ કહું કે અહીંયા એફીનું જે જીએમ એ 56 એ કેટલું એફીનું જીએમ 56 મને એમ કહો એફી ટુ પ્લસનો તુલ્ય દળ કેટલો 5 × 25 × 8 × 3 × 8 આજે આ વિચારાનો ચમત્કાર થઈ ગયો માનસિક ચમત્કાર એ શારીરિક ચમત્કાર કરતાં પણ ખરાબ ઘટના છે બરાબર એનો મતલબ કે જે એફી મળ્યો હોય કેટલો હોય તુલ્ય દળ જેટલો એફી મળે છે કેટલો હવે સત્યનારાયણ ભગવાન ની કથા આગી પથવાઈ પ્રસાદ માં એવું હોય કે એક ફેરાડે જેટલા ઇલેક્ટ્રોન આપો ને તો કોઈ બી ધાતુનું તુલ્ય દળ જેટલું વજન આપણને મળે છે હજી તમને મજા ના આવતી બીજી ધાતુ બોલો હું ચેક કરી બતાવું અરે પ્રશ્ન એ બધું ડિવાઈડ કરવાનું ફિવાઈડ કરવાનું એ બધું તમારો પ્રશ્ન જ નહીં તમારે ખાલી એક સેન્ટેન્સ સાંભળવાનું એ આખી કથાનો સાર એ આખી કથા સાંભળ્યા પછી સાર એટલો જ છે કે કોઈ બી ધાતુનું આયન હોય એને એક ફેરાડે પ્રવાહ આપવાથી એ ધાતુનું કેટલું વજન મળે આખી કથાનો સાર જ આવે કે કોઈ બી ધાતુ છે એને એક મોલ ઇલેક્ટ્રોન આપો તો એ કેટલા ધાતુનું કેટલું વજન વિદ્યુત ધ્રુવ પર જમા થશે ખબર પડી કે નહીં હું તો એમ કહું 20 લાખનો ખર્ચો કરો 30 લાખનો ખર્ચો કરો જોન લઈને જો સામે શાસ્ત્રી પક્ષમાંથી એક આપે કે બે આપે
ઘણા ડાયા થવા નહીં મને એમ હતું મેં કીધું બે ત્રણ આવશે પણ સારું થયું એક હાલી એમાં થાકી ગયા છે જુઓ હવે આ તો ખાલી બહુ પાઠ આપે ભણાવે ભણાવતા અમને મળી ગઈ વાતમાં મજાક મજાક માં ઘણું બધું કહી દેવું સમજી એવું સમજી લેજો ના સમજો કઈ નઈ બાકી મોરલ એ વાત માં દરેક કોઈ વાત એમને એમ કહેતો નહીં અનુભવ મને થઈ ગયું પબ્લિક ને મજાક લાગે બાકી હું મારી કહાની કહી દેવું થઈ ગયું ને ગાલિબ જેવું એ હતું સમજે ને બડી ચલો તમે કહો તો બીજું કોઈ બી ધાતુ લો બોલ બીજા કઈ ધાતુ લો હે લેડ લેડ નું કેટલું હોય દડ આની દડ લેડ નું ખોટો બી હોય શકું જ્યાં સુધી મને યાદ હોય ત્યાં સુધી લેડ નું 208 પછી મેં બી હું ખોટો હોય શકું અગર હું ખોટો હોઉં તો કમેન્ટ કરી દેજો બરાબર જ્ઞાન વીરો બધા ચલો બાલવીર આવે ને સિરિયલ એવી રીતે આપણે જે વિડીયો જોવા બધા જ્ઞાનવીર હોય એ લોકો કમેન્ટ્સ કરી દેવાની ચાલ તો હવે ધ્યાન રાખજો પીવી ટુ પ્લસ શું હોય પીવી ટુ પ્લસ હવે મારી જોડે એક જ ફેરાડે બરાબર મળવાનું શું હોય મન આપી મને એમ કાનો તો લીધેલો હોય કેટલો 104 અને અહીંયા મને પીવી મળ્યો કેટલો હશે 104 તમે જે દરવાજો કરતો ઊંડા પડીને ગુજરી જાવ તો તમે એક ફેરાડે આપશો તો તમને સામે મળશે એક ઇક્વિવેલન્ટ વેટ જેટલું વજન કેટલું મળશે હું એમ કહું કે મેગ્નેશિયમનો એક ઇક્વિવેલન્ટ એટલે 12 ગ્રામ મેગ્નેશિયમનો એક ઇક્વિવેલન્ટનો અર્થ 12 ગ્રામ એલ્યુમિનિયમનો એક ઇક્વિવેલન્ટ એટલે 9 ગ્રામ ખાલીનો એક લાભો એટલે ભાઈ બીજો માગે નહીં પબ્લિક સમજ્યા કે નહીં સોડિયમનો એક ઇક્વિવેલન્ટ એટલે 23 હવે પડી કે નહીં કોપરનો એક ઇક્વિવેલન્ટ એટલે કોપરનો એક ઇક્વિવેલન્ટ એટલે તમારે ધ્યાન રાખવાનું હોય ફેરાડાની આખી કથાનો સાર એ જ છે કે કોઈ બી ધાતુનો જે આયન છે એને એક ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો આપવાથી એક તુલ્ય દળ જેટલું ધાતુ આપણને મળે છે અને એક તુલ્ય દળ જેટલી મતલબ એના તુલ્ય ભાર જેટલી તો આ ગવર્મેન્ટ સ્પેસમાં લખી દે ગવર્મેન્ટ સ્પેસ એટલે હાંસ્યું બરાબર કિરણભાઈ જુડાલ એમની આ શોધ છે પહેલાં હું એમ કહેતો હાંસ્યા લખો હવે કહીશ ગવર્મેન્ટ સ્પેસમાં લખી દો GS બરાબર તો તમારે લખી દેવાનું કોઈ પણ ધાતુ આયનને એક ફેરાડે જેટલો વિદ્યુત ભારનો જથ્થો આપવાથી કોઈ પણ ધાતુ આયનને એક ફેરાડે જેટલો વિદ્યુત ભારનો જથ્થો આપવાથી તે ધાતુ આયનનું એક તુલ્ય દળ જેટલું વજન વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થાય છે પહેલાં એમ કોઈ લીટી સ્વીકારવામાં આવી ગઈ નહીં તમને લીટી ગળે ઉતરી છે તમે કહેતા હોય તમે કહો એ ધાતુ આયન લો તમે કહો એ ધાતુ આયન લઉં બોલો તમે જે દુનિયાની ધાતુ બોલો એ ધાતુ લઉં અને એક ફેરાડે આલીશ એક તુલ્ય દળ વજન મળશે રેડી હે તો બસ આજે આટલું જ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું હોય કરવા ના કરવું હોય તો